કોરોનાની મહામારીનો આ સમય સૌ કોઈ માટે કપરો સમય હતો। સુરત શહેરની જો વાત કરવામાં આવે તો સુરત શહેર મિની ભારત કહેવામાં આવે છે, કારણ કે સુરત શહેરમાં દરેક પ્રાંતમાંથી પ્રજા આવીને વસી છે। પરંતુ જ્યારે લોકડાઉનનો સમય શરૂ થયો ત્યારે શ્રમિક વર્ગ જે રોજ કમાય છે ને રોજ ખાય છે તેઓ ચોક્કસ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, અને ત્યારે તેઓ ફક્ત એટલું જ ઈચ્છી રહ્યા હતા કે અમને બે ટાઈમના ખાવાના ફાફા પડી રહ્યા છે। તો ત્યારે તેવા સમયે ફક્ત અને ફક્ત અમને અમારા વતન મોકલવાની એટલી એક જવાબદારી સરકાર ઉઠાવે, અમને અમારા ઘરે જવું છે, ફક્ત તેમની આ એક જ અપીલ હતી। અને આવા કપરા સમયમાં તેમની પડખે આવીને ઊભા રહ્યા કોંગ્રેસના કાર્યકર એવા અનુપ રાજપૂત। અનુપ રાજપૂતની આ સમગ્ર લોકડાઉન દરમિયાન કામગીરી કયા પ્રકારની રહી, શા માટે કોરોના વોરિયરમાં અનુપ રાજપૂતનું નામ જોડાયું, આ તમામ માહિતીથી આજે અમે તમને વાકેફ કરશું। અનુપભાઈ, આજે તમારી સ્પેશિયલી મુલાકાત અમે લીધી છે, અને સૌથી પહેલો જ પ્રશ્ન મારો આપના માટે એ રહેશે કે કોરોનાના આ લોકડાઉનના ટાઈમ પીરિયડ દરમિયાન તમારી કામગીરી કયા પ્રકારની રહી, કઈ કઈ કામગીરી સાથે તમે જોડાયેલા રહ્યા? સૌથી પહેલે તો જ્યારે લોકડાઉન શરૂ થયું તો એક ચિંતાનો વિષય હતો કે અચાનક જ લોકડાઉન થવાના લીધે શ્રમિકો જે હતા ઉત્તર ભારતમાં આવતા યુપી બિહાર છત્તીસગઢ ઝારખંડ ને એ અમારા પોતાના વતનના લોકો હતા, એટલે અમને એક ખૂબ મોટી ચિંતા હતી, કેમ કે હું સમાજ સાથે જોડાયેલો હોઉં એટલે લોકોને સામાજિક લોકોને જે શ્રમિકો હતા એનાથી આપણાથી અપેક્ષાએ હોય। શરૂઆતના બે ત્રણ દિવસ તો વિચારવામાં નીકળી ગયા અને આપણે એના માટે કંઈ કરી પણ ના શક્યા, પણ સામાજિક સંગઠનો સાથે અને સમાજના લોકો સાથે જોડાયેલા પછી એ લોકોના અવરનવર ફોન આવતા શરૂ થયા। ને શરૂઆતમાં તો લોકડાઉનના લીધે એ લોકોની સૌથી મોટી જે મુસીબત હતી તે ખાવાની હતી, કે બે ટાઈમના ખાવાના ફાંફા પડ્યા। જેમ કે આ તમે જોઈ રહ્યો છો ગોકુલનગર સોસાયટી છે, આ સુરત શહેરથી ખૂબ કોરાણે છે, એટલે કોઈક સંસ્થાઓ ખૂબ દિલ ખોલીને કામ કર્યું છે શહેરમાં કે લોકોને બે ટાઈમ જમવાનું પહોંચાડવાનું, પાંચ પાંચ દસ દસ હજાર લોકોના રસોડા કરવાના, શહેરમાં આવા સંગઠનોએ કામ કર્યું છે। પણ આવી જે ખૂબ કોરાણે સોસાયટીઓ રહી ગઈ ત્યાં કોઈ પહોંચવાની તસ્દી લીધી ના કે પહોંચી ના શક્યા, એટલે અહીંયા અમારે જેમ કે બે ચાર જણા છે, દિવાકરભાઈ છે, શ્યામસુંદર, એવા લોકોએ અમને કોન્ટેક કર્યો હતો સૌથી પહેલાં કે અમારા લોકોને 500 1000 1500 જે બી લોકો હતા તેમના માટે મેં મારા ઘરેથી મારા ગ્રુપ સાથે જે મારા ગ્રુપની સાથે મારી સાથે જોડાયેલા લોકો છે એક રસોડું નાનકડું ચાલુ કરાયું, અને સવારે લખી લેતા હતા કે ભાઈ તમારે ત્યાં કેટલું જમવાનું જોઈએ છે, તો અહીંયા કોઈ એક ભાઈ સવાર સાંજ અમને 100-100 પેકેટ જોઈએ છે, તો અમે 100-100 પેકેટ એક ઘરે જ અમારા ઘરમાં બહાર જગ્યા છે મારે તો ત્યાં પેકેટ પેક કરાવતા હતા અને એ લોકોને જમવાનું પૂરું પાડતા હતા। કોઈ કોઈક વાર એવું થયું કે અમારે ત્યાં જમવાનું ઘટી ગયું, જે મેં બનાવ્યું તે ઘટી ગયું, તો બીજી સંસ્થાઓ બી ચાલતી હોય જે અમારા મિત્રોની હોય તો ત્યાંથી અરેન્જ કરીને સુરતના જ્યાંથી બી લોકોના ફોન આવ્યા હોય, નહીં મારો નહીં તારો, તો ત્યાં સૌથી પહેલું કામ અમે એ લોકોને જમવાનું પહોંચાડવાનું ને બે પેટ ખાવાનું ના ઘટી જાય તેની વ્યવસ્થા કરી। પછી થોડાક દિવસ પછી જેમ કે હું ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સાથે સમિતિ સાથે જોડાયેલો વ્યક્તિ હતો ને આંદોલન મેં ખૂબ મોટું આંદોલન કરેલું, રેલવેની અમારા ત્યાં એક તકલીફ હતી, તો એનાથી એ નવું જ આંદોલન હતું, 1-1.5 વર્ષ જૂનું હતું, એટલે એનાથી ખૂબ મોટો શ્રમિક વર્ગ જે થતો હતો તે મારી સાથે જોડાયેલો હતો। એમની અપેક્ષાઓ એ હતી કે અમારે વતન જવું છે, અમારા ઘરે પહોંચાડી દો પછી જે થશે ત્યાં જોશું। એના માટે કલેક્ટરને રજૂઆત કરી, ગવર્મેન્ટને લેટરો લખ્યા, ત્યાં સુધી કે સૌથી પહેલી ટ્રેનના પૈસા ઉપાડવા માટેની એ તૈયારી કલેક્ટરને બતાવી કે તમે ટ્રેન મોકલો, એના પૈસા ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિ તરફથી હું ભરવા તૈયાર છું, મારો શ્રમિક હશે જેની પાસે પ્રિન્ટ ટુ પ્રિન્ટ પૈસા હશે તે પૈસા આપીને જશે ને ના હશે ને તો તેના પૈસા અમે ભોગવવા તૈયાર છીએ, તે આપ સૌ લોકોએ બતાવ્યું વિશે પેપરના માધ્યમોથી, લોકલ ન્યૂઝના માધ્યમોથી, રિજનલ મીડિયાના માધ્યમોથી, પછી ડીઆરએમથી લઈને એઆરઓ સુધી રજૂઆતોના થયા પછી એવું નક્કી કરવામાં આવ્યું કે શ્રમિક ટ્રેન ચાલુ કરવામાં આવશે। શ્રમિક ટ્રેનો ચાલુ થયા પછી એક બુકિંગનો જે દોર થયો કે સૌથી પહેલાં 1200 માણસોની એક લિસ્ટ બનાવો, એમનો આધાર નંબર ગામના પુરાવા સાથે અહીંયાના પુરાવા સાથે, એટલે એ ટ્રેનો પછી યુપી ને બિહાર જશે, અમે એ કામગીરી કરી। પછી લોકોનો ખૂબ મોટો તબક્કો એવો ઊભો થયો કે લાખો માણસ જવાની તૈયારી કરી, પછી ઉપરની પાર્ટીની દ્રષ્ટિએ કે હું કોંગ્રેસ સાથે શરૂઆતથી જોડાયેલો વિદ્યાર્થી નેતાગીરીથી હતો, ઉપરની રજૂઆતો કરી,
ઉપરના નેતાઓએ આપણી વાત સાંભળી કે ના શ્રમિકો ખૂબ તકલીફમાં છે, ઉપલી નેતાગીરીને વાત કરવામાં આવી ને મેડમ સોનિયાજીએ એવી જાહેરાત કરી કે જે પણ શ્રમિક જે પણ રાજ્યમાં જવા માંગતો હશે તેના માટે કોંગ્રેસ એનું ભાડું ચૂકવશે. અને શરૂઆતને જે ચાર ટ્રેન મેં મોકલી લોકોની, સુલતાનપુર, ગોરખપુર, અયોધ્યા, તો એનું ભાડું એઆઈસીસીમાંથી અમને જીપીસીસી દ્વારા અહીંયા સુરત રેલવેને જમા કરાવવામાં આવ્યું. એટલે એ રીતે જે રીતે અમને લોકો મળતા ગયા, લોકોને જવું છે, કઈ રીતની તકલીફો છે, એ લોકોને ટ્રેનમાં જવાની વ્યવસ્થા અમે શરૂ કરી અને અત્યાર સુધી અવિરત એ વ્યવસ્થા ચાલુ છે. જ્યારે શરૂઆતનો તબક્કો હતો અને શરૂઆતના તબક્કામાં ફક્ત જે શ્રમિક વર્ગ છે, જે પરપ્રાંતિયો છે, તેમની એક જ માંગ હતી કે અમને અમારા વતન જવું છે, તો ત્યારે સ્ટાર્ટિંગના તબક્કામાં કઈ કઈ તકલીફો આવી, કઈ કઈ અડચણો આવી? અડચણોમાં શરૂઆતમાં તો એવી આવીને કે ટ્રેનો ખૂબ ઓછી હતી અને જે ટ્રેનો અમે માંગતા હતા કે ભાઈ અમારે ગોરખપુર જવું છે, અમારે દેવરિયા જવું છે, અમારે અયોધ્યા જવું છે, અમારે વારાણસી જવું છે, તો અમારી કોઈ સરકાર તો અમારી કસે હતી નહીં, એટલે અમારે તો માંગવા સિવાયનો કોઈ છૂટકો નહીં. તો અહીંયાની પદ્ધતિ જે બી પ્રોસિજર છે તે પૂરી થયા પછી બી સામેની સરકાર એની એપ્રુવલ ના આપે, એટલે સામેની સરકાર જ્યારે એપ્રુવલ ના આપે તો આપણા વતનને જે ટ્રેન જવાની હોય તે કેન્સલ થઈ જાય. એવી 3-4 વાર ટ્રેનો કેન્સલ થઈ, લોકો ઘર સુધી આવી ગયા કે ભાઈ તમે વ્યવસ્થા કરતા નથી. આવા ઊભી થયું કે શ્રમિક છે એ અકળાયેલો વર્ગ હતો, કેમ કે એના ઘરમાં અહીંયા ખાવાના નથી, પૈસા નથી, લોકો ત્યાંથી એ કરતા હોય કે ભાઈ તમે ઘરે આવી જાઓ, ઘરે આવી જાઓ, એવી બી અડચણો થઈ. પણ ભગવાનનો આશીર્વાદ હતો, આપણી નિસ્વાર્થ સેવા હતી કે લોકો અત્યાર સુધી લગભગ કંઈ નહીં તો 20-25 હજાર લોકોને હું ઉત્તર પ્રદેશ મોકલવામાં સફળ થયો છું, તેને મને ખુશી છે. એક તબક્કો એવો આવ્યો કારણ કે શ્રમિક વર્ગ છે ચોક્કસ, જેને ખાવાનાની તકલીફ હોય તો ત્યારે તેવા સમયમાં તેમણે અહીંથી પૈસા ખર્ચીને પોતાના વતન જવું ખૂબ જ કઠિન હતું, તો તેવા સમયે તમારા થકી કયા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેવા વ્યક્તિઓને તમે કઈ રીતે મદદ કરી? આમાં કહેવા જેવું તો નથી બેન, જે શ્રમિકોએ આપણને સામેથી આવીને કીધું હોય કે બીજાની ટ્રેનોમાં ગયા છે ને એમને બહુ જ અર્જન્ટ હતું ને એના 2-3 વર્ષના ભૂડકાઓ હતા બાળકો ને એમને જવું જ હતું ને એમને પૈસાથી બી ટ્રેન મળતી હોય ને, તો આપણે કોઈ નામ નથી આપવાનું. એ લોકોને એવી રીતે બી મદદ કરી છે યથાશક્તિ કે લો ભાઈ તમને 1000 રૂપિયામાં ટિકિટ મળે છે ને, આ શહેરમાં ખૂબ મોટા પાયે કાળાબજારી થઈ ટિકિટોની, ફ્રી થયા પછી બી આજની તારીખમાં ભરપેટ કાળાબજારી થાય છે ટિકિટોની. અને એવા લોકોને જેટલી શક્તિ હતી ને એટલી એમને મદદ કરી છે અમારા ગ્રુપે મળીને. કોઈ બી રોજ 2-5 હજાર ભેગા કરીને બી અમે 25-50 હજાર રૂપિયા ભેગા કરતા હતા, તો એ પૈસા એમાં જ અમે કામમાં લેતા હતા કે ભાઈ ખાવાની રસોઈમાં દાળ ઘટી ગઈ છે, શાકભાજી ઘટી ગઈ છે, કે કોઈક શ્રમિકને 2000-5000 રૂપિયા જોઈએ છે 10 જણાના ગ્રુપને, તે એવી રીતે અમે મદદ કરી છે. અનુભાઈ, અત્યાર સુધીમાં આશરે કેટલા વ્યક્તિઓને તમે વતન પહોંચવામાં મદદ કરી હશે? સૌ ઓછામાં ઓછું અમારા ગ્રુપે મળીને 25-30 હજાર લોકોને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આપણે ઉત્તર બાકીના જે ઓરિસ્સા છે, 25-30 હજાર લોકોને અહીંયાથી એમના ઘરે વતન પહોંચી ગયા એવી વ્યવસ્થા અમે કરી છે. અનુભાઈ, જે તબક્કો હતો એ તબક્કામાં સ્પેશિયલી એક જ વસ્તુ સમજાવવામાં આવી હતી કે ઘરે રહો, સુરક્ષિત રહો, તો ત્યારે તેવા માહોલ વચ્ચે ક્યાંક શ્રમિક વર્ગ કે જેમનામાં અવેરનેસનો અભાવ છે તેવા વ્યક્તિઓને તેમના વતન મોકલવા માટે કયા કયા પ્રશ્નો અઘરા થઈ પડતા હતા? અઘરા પડતા હતા કેમ કે આ શ્રમિક વર્ગ છે, આ લગભગ ઓછો ભણેલો ગણેલો વર્ગ હોય, એમની વ્યથા કસે આવીને કહી ના શકે, એમને સાંભળવાવાળા લોકો ઓછા હોય, એટલે જે તે સમયે બી આપણે એ લોકોની સોસાયટીમાં પહોંચીને કે ભાઈ તમે છે ને જમવાનું આપણે આપવા જઈએ તો એ 2 ટાઈમ ખાધેલું ના હોય એટલે ભૂખા હોય, એટલે ટોળામાં જ આવે, એટલે આપણે એને પ્રેમથી સમજાવવાનું કાર્ય કરવું પડે કે ભાઈ તમે કંઈ નહીં હોય ને તો છેલ્લે રૂમાલ બાંધો, મોડા પર રૂમાલ બાંધી શકતો, સેનેટાઈઝર જોઈતું હોય કે કોઈ બી લિક્વિડ ફોર્મમાં દવાઓ જોઈતી હોય, તે જે રીતે બધું અઘરા પ્રશ્નો હતા, કસે સિવિલથી મદદ લીધી, કસી કોઈ પ્રાઇવેટ ડૉક્ટરોની મદદ લીધી, કે જે રીતે આપણને મળી શકતું હતું તે રીતે આપણે લોકોને મદદ કરી છે. અમારા જે ઉત્તર ભારતીય શ્રમિકો છે એ હવે અહીંયાથી હજીરા રહી. હું તમને એક નવી વાત કરું, પરમ દિવસે જ મેં અયોધ્યાની મારી ટ્રેન ગઈ, દહેજમાં 66 જણાનું એક ગ્રુપ, બરાબર, એ આંબેડકર નગરના લોકો હતા, એ 66 જણા બિચારા 3 દિવસથી ભૂખા હતા દહેજમાં. એ 66 જણાએ ક્યાંથી કઈ રીતે નંબર શોધ્યો હશે
અને 66 જણાને ત્યાંથી લાવીને બે દિવસ ખવડાવીને પછી મારે એને બેહાડવું પડ્યું. એટલે આવી રીતે શ્રમિકોની જે હાલત થઈ છે આ કોરોના કાળ દરમિયાન, એમાં ના કેવું જોઈએ રાજકારણ, તે છતાં એવું છે કે તમામ સરકારો, હું ખાલી ગુજરાતની વાત નહીં કરતો, તમામ સરકારો ભારત દેશની જેટલી છે એ આ જે મજૂરોનું શોષણ કર્યું છે ને શોષણના મજૂરોનું ઉપયોગ કર્યો છે, કોઈએ કશું જ પૂરું પાડ્યું નથી. આ શ્રમિકો ભગવાન કરે આ દિવસો ભૂલી જાય, એમને નવા દિવસો યાદ રહે, તે દેશ માટે સારું રહેશે. દર્શક મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન દોરી દઉં કે S9 ન્યૂઝ ચેનલનો જે આ વિશેષ કાર્યક્રમ છે, તે એ કાર્યક્રમમાં જે કોરોના વોરિયરને અમે તમારી સમક્ષ લાવીએ છીએ, તે ક્યાંય કોઈ પદ કે પ્રતિષ્ઠા માટે આજના આ કપરા સમયમાં લોકોની મદદે આવ્યા હોય તેવા વ્યક્તિઓને અમે તમારી સમક્ષ નથી લાવતા, પરંતુ એવા વ્યક્તિને લાવીએ છીએ કે જે નિસ્વાર્થપણે કોઈ પણ પદ પ્રતિષ્ઠા હોદ્દા વગર લોકોની સેવામાં જોડાયા છે, પોતાની નૈતિક જવાબદારી સમજીને જેઓ ગ્રાઉન્ડ પર આવ્યા છે, જીવના જોખમે લોકોની સેવા કરી છે કોરોનાના આ માહોલ વચ્ચે, તેવા જ લોકોની મુલાકાત અમે તમારી સામે કરાવીએ છીએ. અનુપભાઈ, જે માહોલ હતો એ માહોલમાં ખરેખર તમને શું લાગે છે કે જે પ્રમાણે આ બધું જ વસ્તુ મેન્ટેન થયું, કદાચ સુરત એટલે દાનની નગરી કહેવામાં આવે છે કે સુરતમાંથી ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યો નથી રહ્યો, તો ત્યારે તેવા સમયમાં સેવાકીય જે સંસ્થાઓ છે તેનો કયો કેટલો સહયોગ છે અને તે જ રીતે સામે સરકારની કેટલી મદદ છે? બેન, સુરત શહેરની જે સંસ્થાઓ છે, જે દાનદાતાઓ છે, તેમને આપણે ખૂબ ખૂબ અભિનંદન છે અને નમન કરીને એમને આપણે હાથ જોડીને એમનો આભાર માનીએ છીએ. પણ અને એ જે સંસ્થાઓ છે ને તેને ખૂબ જ સારું કામ કર્યું છે, પણ સંસ્થાઓની એક મર્યાદા હોય, એમની પાસે કોઈ ડેટાબેઝ ના હોય, એટલે સંસ્થાઓએ અમુક સંસ્થાઓએ એવું કર્યું કે ભાઈ એમને રસોડું 10,000 માણસનું તૈયાર કર્યું, તે 10,000નું રસોડું એને કોર્પોરેશનને સુપરત કરી દીધું, કોઈક સંસ્થાએ કલેક્ટરને સુપરત કરી દીધું, કોઈક સંસ્થાએ જોયું કે ભાઈ આ અનુપભાઈ છે તો અનુપભાઈ આ સેવા કાર્ય કરી રહ્યા છે તો એમને સુપરત કર્યું કે ભાઈ હું 1,000 માણસનું જમવાનું તમે. પણ આની સામે સરકારની જે કામગીરી છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા જે સામાજિક શ્રમિક નેતાઓ છે, તેની કામગીરી ખૂબ જ નિષ્ફળ અને ખૂબ જ ખરાબ ગઈ છે. કારણ કે અમારા માનનીય ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, એમણે કીધું કે 5 કરોડ લોકોને ગુજરાતની અંદર અમે 2 વાર રાશન આપી દીધા. હું તમને એમને અહીંયાથી ચેલેન્જ કરું, આ 5,000 લોકોની સોસાયટી છે, તમે 5,000 જો 5 કરોડ લોકોને આપ્યો તો 5,000માં તમને એટલીસ્ટ 10 માણસ તો મળે જ કે ભાઈ મારતા 2 વાર રાશન આવ્યું છે સરકારમાંથી. 6 કરોડની ગુજરાતીની જનસંખ્યા હોય ને 5 કરોડને તમે 2 વાર રાશન આપી દીધા. એ લોકોના કોર્પોરેટરોના ત્યાં સ્કૂલોની અંદર ગોડાઉનોના અનાજના જથ્થા પકડાયા, એની ફરિયાદસુદ્ધા નથી થઈ. જો સરકારે જે વસ્તુ પ્રોવાઈડ કરાવી તે તેમના કાર્યકર્તા હોય કે તેમના હોદ્દેદારો કે એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પૂરી નથી પાડી. હા, સૌને નથી, ભારતીય જનતા પાર્ટીમાં બી એવા લોકો હતા જેને અમે કામ કરતા જોયા છે, એમણે નિસ્વાર્થપણે કામ કર્યું છે, પણ એમની સાથે જોડાયેલા લોકોએ જે દુર્વ્યવહાર શ્રમિકો સાથે કર્યું છે તે કદી માફ કરાય એવું નથી. અમે પોતે, મેં તમને શરૂઆતમાં કીધું, મેં પોતે જ્યાં નહીં પહોંચી વળ્યો, મેં આ દાનદાતાઓનો સહારો લીધો છે. કોઈકના રસોડામાં અમને 50 જણાનું જમવાનું ઓછું પડ્યું હોય તો અમે એમની પાસે માંગ્યા છે અમારા નામે કે ભાઈ મારા કોઈક વતનનો માણસ છે, કોઈ શ્રમિક છે, એમને 50 જણાનું એક 50 ફૂડ પેકેટ આપો ને. ને લોકોએ મને આપ્યું છે સહર્ષ. હજીરા જેવા વિસ્તારમાં આપણા કહેવા પર 200-200, 300-300 ફૂડ પેકેટો આપ્યા છે લોકોને. મેં તમને જેમ આગળ કીધું, દહેજના લોકોને જ્યારે મને 4 દિવસ પહેલાં ખબર પડ્યું કે 60 જણા 66 જણા 2 દિવસથી ભૂખ્ખા છે, મારો એક મુસ્લિમ મિત્ર છે ત્યાં, મેં એને ખાલી એક ફોન કર્યો 10:30 વાગે, એ છોકરો 12 વાગે 200 જણાનું જમવાનું બનાવીને અને 4 દિવસ એ લોકોને નાસ્તો, સૂખો નાસ્તો પડ્યો કે 4 દિવસ એ લોકોને ચાલી રહે એટલી વ્યવસ્થા કરી. એટલે આવા લોકોએ જે કામ કર્યું છે એને ખૂબ, આ જીવન શ્રમિકો તો ચાલો આજે હતા કાલે ચાલી ગયા, પણ મારી સાથે જે મને મદદ કરી છે આ શ્રમિકોને મદદ કરવામાં, મારા કેટલાક મિત્રો છે જેણે ટ્રેનમાં પાણી, ધારો કે 1600 જણા જતા હતા, એણે 2,000 પાણીની બોટલો મને આપી છે કે અનુપભાઈ આ મારા તરફથી પાણીની બોટલ છે, 2,000 બોટલ આ તમને આપી દો. કેટલા જણા સૂખો નાસ્તો પ્રોવાઈડ કર્યો કે અનુપભાઈ તમારી ટ્રેનમાં મારા તરફથી આ 1600 માણસને નાસ્તો છે. એટલે આવા લોકોએ મદદ કરી છે, એ લોકોને અહેસાન તો હું, સુરત આ મારી કર્મભૂમિ છે, આની બુરાઈ થાય આનું ખરાબ દેખાય હું કદી ના વિચારું.
હું ઉત્તર ભારતીય છું, છતાંય મારી મધર, મારા ફાધર બધાનું બોર્ન બોટમ અહીંયાનું છે, હું અહીંયા છું, મારી સાતમી પેઢી છે સુરતમાં. પણ મારા વતન પ્રત્યેની જે મારી ફરજ હોય છે, જે લોકો ત્યાં આવે એ અહીંયા તકલીફમાં હોય ને બેન, એ અમારાથી જોવાય નહીં, કેમ કે અમારી ફરજમાં આવે. એટલે જે લોકોએ અમને મદદ કરી છે આમાંથી નીકળશું, એમનો આભાર પણ માનશું. ને આવનારા દિવસોમાં ભાઈ ભગવાન કરે આવા કોઈ દિવસો હવે ફરીથી શ્રમિકો માટે ના આવે, ને કોઈક બી તકલીફ થઈને આવે તો પાછા આપણે ઊભા રહીશું. કોંગ્રેસ બીજેપી રાજકીય બહુ સમય છે મારી પાસે, પણ આવા સમયે હું આ ના કરી શકું ને કાયમ જ ઊભો રહીશ. દર્શક મિત્રો, કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ અનુપભાઈ એક એવો ચહેરો હતા કે જેઓ ક્યારેય પણ આ જે સમગ્ર કોરોનાનો લોકડાઉનનો જે સમય પીરિયડ હતો, તેમણે ગમે તેટલી મદદ કરી, ક્યારેય પણ સોશિયલ મીડિયામાં પોતે કરેલી સેવાને ક્યારેય તેના થકી પ્રમોટ નથી થયા. ક્યાંય પણ તમે કદાચ તેમના કોઈક ફેસબુક અકાઉન્ટ તમે જોઈ શકો છો, સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો, ક્યાંય પણ તેમણે ક્યારેય પણ ગરીબની સેવા અથવા તો જરૂરિયાતમંદની સેવા કરતો તેમણે ક્યારેય પણ પોતાનો એક પણ ફોટો અપલોડ કરવાની જરૂર નથી સમજી. શું રીઝન હતું આના પાછળનું? બેનેમાં એવું હતું ને કે કોઈ ગરીબને આપણે બે ટાઈમના હિસાબે 10 દિવસ માની લો કે ખાવાનું ખવડાયું, અને એનો ફોટો હું બે શાક રોટલી યા દાળ ભાત યા પૂરી શાક આપતા એનો ફોટો પાડીને હું મારા ફેસબુક એકાઉન્ટ પર મૂકું કે લોકો મને જોયું હું સેવા કરું, એ કદીએ મને શોભા નહીં દે. કેમ કે કદાચ એ મારી માનસિકતા છતી થતી હતી કે કોઈકને ફોટા પર આગળ લાવું કે આ ભૂખ્ખો હતો ને આને મેં ખાવ, એ મારી જે જીગર હતું ને તે શોભતું ના હતું. એટલે મારી હિંમતે દાદ જ ના આપી કે કોઈક માણસને તમે એવી રીતે પ્રોજેક્ટ કરો કે આ ભૂખ્ખો હતો ને એને ખાવાનું ખવડાયું. ને શરૂઆતના માધ્યમથી મેં મારા ગ્રુપમાં એવું નક્કી કર્યું હતું કે ભાઈ મારી સાથે તે જ લોકો જોડાશે કે જે લોકો કોઈ બી એના ફેસબુક એકાઉન્ટ પર કે ટ્વિટર પર કે ઇન્સ્ટા પર એના સેવા કરતો ફોટો કોઈ નહીં મૂકશે. એ શરૂઆતમાં મેં બધાને કહી દીધેલું હતું ને લોકોએ મારી વાત માની. આજ દિન સુધી મારા ગ્રુપના એકેય છોકરાએ કોઈકને ખાવાનું ફૂડ પેકેટ આપતા કે કોઈને ટિકિટ આપતા કે કોઈને પાણી આપતા એવો એકેય ફોટો શેર ના કર્યો. તે મારી વાત માની એના બદલ એ લોકોને બી ખૂબ ખૂબ અભિનંદન. અને કોઈક વ્યક્તિ ભૂખો હોય એને ખાવાનું આપો, એનો ફોટો આવે, એમના સગા લગાવી આવે છે. સોશિયલ મીડિયા બહુ મોટું માધ્યમ છે કે સગા લગા 10 જણા હોય એ જોઈ કે ભાઈ આ આનું ભૂખો હતો અને આને કોઈ ખાવાનું આપ્યું જો ફોટો આવ્યો છે, તો મારી તો બદનામી ના થાય, પણ છતાં એની માનસિકતા ને એને દિલને ઠેસ ના પહોંચે ને તે માટેનો આ નિર્ણય લેવાયો હતો કે આપણે એક હાથથી મદદ કરવાની પણ બીજા હાથથી કોઈને ખબર ના પડવી જોઈએ. ચોક્કસ તમને સમજાઈ ગયું હશે કે શા માટે સ્પેશિયલી કોઈ પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં પણ કોરોના વોરિયરમાં અનુપ રાજપૂતનું નામનો સમાવેશ થયો છે, શા માટે S9 ન્યૂઝ ચેનલે સ્પેશિયલી આજે તેમનું ઇન્ટરવ્યૂ કર્યું છે? કારણ કે તેમને સેવાકીય પ્રવૃત્તિ અમે પણ સાંભળતા હતા, પરંતુ જ્યારે અમે પોતે પણ સર્ચ કરતા હતા કે કઈ કઈ કામગીરી કરી છે, તો ક્યારેય પણ કોઈ પણ ફોટા અથવા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ક્યારેય જોવા ન મળી તેમની કામગીરી. માટે જ સવાલ થયો કે ખરેખર સાચા હૃદયથી પોતાની નૈતિક જવાબદારી સમજીને જે લોકોની પડખે આવીને ઊભું રહ્યું છે, જે ભૂખ્યું છે તેના સુધી ભોજન પહોંચાડ્યું, જેને પોતાના વતન જવું છે તેને વિના ખર્ચે, તેના કદાચ એવું કોઈની આર્થિક પરિસ્થિતિ એવી હતી જેને વિના ખર્ચે પોતાના વતન પોતાના ઘર સુધી પહોંચવામાં જેણે મદદ કરી છે, તેવા અનુપ રાજપૂત સાથેની આજે આપણી આ સ્પેશિયલ મુલાકાત હતી. વધારે સમય ન લઈશ, પરંતુ સાથે શું કહેવા માંગશો, કારણ કે માહોલ એવો છે કે બધા પોતપોતાના વતન ભેગા થઈ ગયા છે, તમને શું લાગે છે કે સુરતને ફરી ધમધમતું થતા કેટલો સમય લાગશે? બેન, હવે મને તો જે શ્રમિકો છે તે પોતપોતાના વતન પાછા વળ્યા છે, ને જે સીન મેં એ લોકોની વચ્ચે જોયું છે, એ લોકોની વચ્ચે ઊભો રહીને એ લોકોની સાથે વાતો કરી છે, આ સુરત શહેર માટે દુર્ભાગ્ય બી કહેવાશે કે હવે સુરત શહેરના પાછું બેઠું થતાં ભગવાન કરે કે કાલે બેઠું થઈ જાય, પણ મારી જાણકારી મુજબ ને જે મેં લોકોની વચ્ચે રહ્યું છે મને નથી લાગતું કે 2021માં સુરત શહેર પાછું ધમધમતું થશે. કેમ કે ખૂબ જ દુભાયેલા અને ખૂબ જ તકલીફવાળા શ્રમિકો છે, ને કેટલાક લોકોએ 10-10 વર્ષથી એક રૂમમાં ભાડે રહ્યા હોય, 10-10 વર્ષ સુધી એ લોકો ભાડે રહ્યા હોય ને એમની ચાવીઓ આપીને ગયા છે કે ભાઈ હવે તમે આ રૂમ કોઈને આપી દેશો, હવે અમે આવવાના નથી. એટલે આવું જોઈને ખૂબ પીડા થઈ છે. ભગવાન કરે કે આ દુઃખમાંથી એ શ્રમિકો નીકળે અને પાછા તરત એમની કર્મભૂમિ એમાં આવે અને સુરત ધમધમતું થાય એવી અપેક્ષા હું રાખું. પણ આગળ તો અહીંયાની સરકારો, ત્યાંની સરકારો કઈ રીતે આ શ્રમિકોને મદદ કરી શકે, કઈ રીતે એમને લાવી શકે, આ કોરોના કાળની મહામારીમાંથી કેટલી જલ્દી આપણે બહાર આવી શકીએ,
એની અપેક્ષા આપણે રાખી શકતા નથી, કેમ કે આ સરકારી તંત્ર છે. સરકારી તંત્ર કઈ રીતે આનું નિકાલ લાવશે, સુરતમાં કેટલું ચેકિંગ થશે, જેમ કે આપણે જોયું છે સુરતમાં મેં 10,000 માણસો કે 20,000 માણસોની વચ્ચે જે ફર્યો, મને કોઈ પણ શ્રમિકે એમ નથી કીધું કે મારું કોઈક એસએમસી કે ડૉક્ટરે આવીને કોરોનાની ચેકિંગ કરી છે કે હું પોઝિટિવ છું કે નેગેટિવ. એટલે આ બહુ ઉદાસીન વલણ છે, શ્રમિકો પ્રત્યેનું જે ઉદાસીન વલણ છે. જો આ ચેકિંગ અહીંયા થયું હોત તો આ શ્રમિકો જે બહાર ઓરિસ્સા અને ઉત્તર પ્રદેશ ને બિહાર જઈને ત્યાં કોરોના પોઝિટિવ થતા છે તે અટક્યું હોત. પણ તમને શું લાગે છે કે અત્યારે જ્યારે જે શ્રમિકો જાય છે તેનું જે ચેકિંગ કરાવવામાં આવે છે, તેનું જે સ્ક્રીનિંગ કરાવવામાં આવે છે, ત્યાર પછી જ તેમને મોકલવામાં આવે છે, તો તે બરાબર છે? બેન, એકદમ બોગસ ને વાહિયાત વાત છે. મેં પોતે જોઉં છું ટ્રેનમાં 1600 માણસો શ્રમિકો જાય છે, એક ટેમ્પરેચર માપવા સિવાય બીજું કશું હોતું નથી. એટલે કોર્પોરેશનની આ કામગીરી તો તદ્દન વાહિયાત છે, હું ના કહેવું જોઈએ આ સમયગાળા, પણ કોર્પોરેશન સુરત મહાનગરપાલિકાની આ જે કામગીરી છે લોકોને ચેકિંગ કરવાની તદ્દન વાહિયાત છે. તમે મારા વતી એમની પાસે જઈને આંકડો માંગજો કે આજ દિન સુધી જેટલી ટ્રેનો ગઈ એમની પાસે તમારી સ્ક્રીનિંગની સંખ્યા છે કે જે તમે ચેકિંગ કર્યું? ના જ મળે, ને મળશે તો બોગસ મળશે. ટ્રેન દીઠ એમની પાસે સંખ્યા માંગો, નહીં મળશે. કેમ કે એ લોકોએ આવી કોઈ કામગીરી કરી જ નથી, આ ખાલી ખાના પૂરતી છે કાગળ પર. જેમ કે સરકારી આંકડાઓમાં માયાજાળ હોય તે આ કોર્પોરેશનની બી ખાના પૂરતી જ છે કે ટ્રેનમાં અમે સ્ક્રીનિંગ કરીને લોકોને મોકલીએ છીએ. 1600 માણસને તમે એક લાઇનમાં બેહાડ દો છો અને પછી તમે નીકળી પડો છો ટેમ્પરેચર 1, 2, 3, 4, આમાં શું? મેમ આ ચેકિંગ છે. જ્યારે આવી મહામારીમાંથી વડાપ્રધાન હોય, પ્રદેશના જે મુખ્યમંત્રીઓ હોય છે, તે આમાંથી નીકળવાની વાત કરી છે, ત્યારે એમના અધિકારીઓ આવ્યું ગેરવર્તણૂક કરી રહ્યા છે. એમનો કોઈ એમની પાસે આંકડો જ નથી, ને આની ચેકિંગ થઈ હોત તો સુરત શહેરમાં, હું તમને કહું છું બેન, તમારા ત્યાં જેટલા જણાનો સ્ટાફ છે તમારા ત્યાં કોઈ આવ્યું કોર્પોરેશનવાળું ચેક કરવા? તમારા ઘરે તમે પત્રકાર છો, તમે શહેરના જાગૃત નાગરિક છો, તમને કદાચ ચેકિંગ કરે, તમારા ઘરે કોઈ આવ્યું ચેકિંગ કરવા કે મમ્મી છે પપ્પા છે ચાલો એમનું? એટલે આ ખૂબ તદ્દન વાહિયાતપણું કર્યું છે મહાનગરપાલિકાએ ને અહીંયાના રાજ્ય સરકારના અધિકારીઓએ. કોઈ ચેકઅપ થયું જ નથી અહીંયા, એમની પાસે ટેસ્ટિંગની કોઈ સુવિધા નથી. એનું કારણ છે કે આ જે શ્રમિકો જાય છે ને ત્યાં એ કોરોના પોઝિટિવ નીકળે છે. તો આના માટે તમને શું લાગે છે કે હવે કયા પ્રયત્ન કરવા જોઈએ? હજુ બી જાગી જવું જોઈએ સરકારે. આપણે વિશ્વના ટોપ 10 દેશોની અંદર આવ્યા છે કોરોનામાં, અને જો આ ટોપ 10માંથી બહાર નીકળવું હોય તો આજની તારીખથી દરેક સરકારોએ જાગવું પડે અને ખૂબ મહેનત કરીને ટેસ્ટ કરાવવો જોઈએ. ઘરે ઘરે તમે પહોંચીને ટેસ્ટ કરાવો, કોરોના પોઝિટિવ લોકોને એમને ક્વોરન્ટાઇન કરો, અમને એને જે સોશિયલ ડિસ્ટન્સિંગનો છે એ ફોર્મ્યુલો તમારે અજમાવવો જ પડે. એની કોઈક દવા તો હજુ સુધી આપણને મળે એવી સક્સેસ તો કોઈ દેશ થયા નથી. બેન, આપણા લોકો વાત કરે છે કે જો અમેરિકામાં આટલા મરી ગયા, ઇટલીમાં આટલા મરી ગયા, ફ્રાન્સમાં આટલા મરી ગયા, પણ જે આવું કહેવાવાળા લોકો છે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે તમે એ પણ જો કે આ દેશોની અંદર આવી રીતે શ્રમિકો 2,000 કિલોમીટર ચાલતા નીકળ્યા છે કે શું? આની બી કમ્પેર કરો ને. ત્યાં કોરોનાકાળની દવાઓ ના થઈ એ લોકો મરી ગયા, પણ સૌથી પહેલો ધર્મ મારો હોવો જોઈએ કે ભારત દેશમાં જેટલા લોકો આજની તારીખમાં અડધી આબાદી રોડ પર છે, કોઈ ટ્રેનમાં છે, કોઈ ચાલતા નીકળ્યું છે, કોઈ ફોર વ્હીલરમાં છે, એવી રીતે કયા દેશની અડધી આબાદી રોડ પર આ કોરોનાકાળ દરમિયાન આવી, મને તો સમજાતું નથી. જે આવી ઉપમાઓ આપે છે કે તમે ઇટલીને અમેરિકાને જો, તેને હું આ સવાલ કરવા માગું છું કે ઇટલીને અમેરિકામાં રોડ પર આવી રીતે એની અડધી આબાદી ઉતરી કે શું? ભાઈ રાજપૂત, આપકા ખૂબ ખૂબ આભાર, હમકો યુપી જૌનપુર જાને કે લીએ આપને ટિકિટ દિયા, આપકા ખૂબ ખૂબ આભાર ટિકિટ દેને કે. અનુભાઈ, આપકા બહોત બહોત શુક્રિયા, આપને હમ 5 લોગોં કો બહોત મદદ કિયા ટિકટ દેકે, ઓર 5 લોગ કા ટિકટ આપને ફ્રી મેં દિયા, પૈસા નહીં લિયા, બહોત બહોત ધન્યવાદ આપકા. યે 5 જણ હૈ હમ લોગ, 5 લોગ, બહોત બહોત શુક્રિયા આપકા અનુભાઈ, થેન્ક યુ. ઓર અભી હમ લોગ બસ પકડને જા રહે હૈ ઓર માતાજી કે આશીર્વાદ સે ટ્રેન પકડ કે ફિર આપસ રાત કો નિકલેંગે, દુઆ દેંગે આપકો, આશીર્વાદ દેંગે આપકો, જય હિન્દ જય ભારત. મેં કાલ ટિકટ કાંગ્રેસ ને દિયા હૈ. અચ્છા અચ્છા, શુક્રિયા. ઇસકા પૈસા લિયા હુઆ હૈ આપસે? કાંગ્રેસ અપના પૈસા ખુદ ભરા હૈ.
कृष्णा गुप्ता जी, आपको कहाँ जाना है? सुल्तानपुर। आपके पास टिकट के पैसे हैं? तो ये टिकट आपको सोनिया गांधी जी ने आज 4-6 दिन पहले अनाउंस किया था कि मजदूरों को हम फ्री में भेजेंगे उनके गांव। तो ये टिकट आपको फ्री में दिया जा रहा है सोनिया गांधी जी की तरफ से। आप क्या कहना चाहेंगे सोनिया गांधी जी को? बहुत अच्छा किया हम गरीबों के लिए, कुछ अच्छा बुरा अपने घर जाएंगे। जी जी, सोनिया गांधी जी को कुछ कहेंगे आप अपनी तरफ से? बहुत बहुत धन्यवाद। तो दर्शक मित्रों, आज चौक्कस आज इंटरव्यू छे, इंटरव्यू में आपणे क्यांक अनुभव भाईनो रोष पण जोई शकीए छे अने घणा तेमना मन में ए प्रश्नो छे जे सरकारी तंत्र तरफ उठ्या छे के जे श्रमिकोने तमे तेमना वतन मोकली रह्या छो तेनुं जे स्क्रीनिंग करवामां आवी रह्युं छे, जे पद्धतिथी तपास करवामां आवी रही छे कि तेओने कोरोना छे के नहीं, तेओ पॉजिटिव छे के नहीं, अने त्यारबाद तेमने तेमना वतन मोकलवामां आवी रह्या छे, ते पद्धति केटली योग्य छे, घणा बधा प्रश्नोने लईने अनुप भाई क्यांक पोतानो तंत्र प्रत्येनो रोष ठालवी रह्या छे, अने चोक्कस सूरत शहर माटेनी अने सूरत शहेरमां वसती प्रजा माटेनी तेमनी आ लागणी आजना तेमना इंटरव्यू परथी चोक्कस स्पष्ट आपणे जाणी शकीए छे। अनुप भाई ने मळ्या बाद आजे आपणे मळवा जई रह्या छे जे विस्तारमां अनुप भाईए सतत सेवाना कार्यो कर्या, जे विस्तारना लोकोनी साथे तेओ खड़े पगे हाजर रह्या अने त्यांना जे लोकोने छे क्यांक खावानी तकलीफ न पड़े, क्यांक वतन जवामां कोई अड़चण न पड़े, आवी तमाम प्रकारनी जेमने मदद करी ते विस्तारना जे प्रमुख छे, जे आगेवान छे, तेमनी साथेनी मुलाकात करवा जईशुं। जी भाई, शुं नाम छे आपनुं? मेरा नाम दिवाकर भाई है, मैं गोपालनगर में रहता हूँ, यहाँ सामने मेरी सोसाइटी है। जी आप दिवाकर भाई, अनुप भाई ने आपके विस्तार में कौन सी मदद की, क्या क्या कहना चाहेंगे आप उनके बारे में? पहली बात तो अनुप भाई को जितना भी तारीफ करूँ वो कम है। इस समय जो भी हमारे लॉकडाउन जब से हुआ 4 दिन और 5 दिन के बाद हमारे सोसाइटी में सब मिल वाले रहते हैं, मिल वाले ने तो अपना खाता बंद करके घर पे बैठ गए, जो भी मिल वाले खाने बिगर परेशान हो गए। मैंने अनूप भाई को संपर्क किया, भाई इतने लोग हैं उन लोग का कुछ व्यवस्था करवाइए, तो अनूप भाई ने तुरंत हमारे बात को सुनी और खाने का व्यवस्था अलग अलग जगह से भिजवाना चालू किए। 42-43 दिन तक उन्होंने खाना की व्यवस्था कराई, दोनों टाइम हम लोग को पूरे सोसाइटी में लगभग 5,000 आदमी रहते थे, उन लोग के खाने की व्यवस्था करवाने के बाद अभी शुरुआत हुआ कि अभी ट्रेन चालू करवा रहे हैं, ट्रेन से तो आदमी गांव जाएंगे। तो फिर मैंने इनको संपर्क किया अनूप भाई के कि भाई अभी ऐसी सिचुएशन है, सब लोग गांव जाना चाहते हैं, तो अनूप भाई हमारी मदद कीजिए। अनूप भाई तुरंत हमारी सुनी और पूरी सोसाइटी का लिस्ट बनाया और अदर सोसाइटियों का भी मैंने लिस्ट बनाया। हमारे अस्तक से लगभग 1850 आदमी जा चुके हैं, उसका श्रेय पूरा हम अनूप भाई राजपूत को देते हैं। इनकी मदद से हम पूरी लिस्ट जितनी तैयार किए थे 2-3 ट्रेन में मिला के हमारे पूरी आदमी चले गए गांव और शुरू से हमारे मदद करते आ रहे हैं। इनका हम भगवान इनको और ताकत दें कि हम श्रमिकों का और उत्तर भारतीयों का ये ध्यान रखें। इनके लिए हम तो अभी कुछ भी कहेंगे वो सब कम है। आपको पता है कि आपके विस्तार के नगर सेवक माने के कॉरपोरेटर कौन है? हमारे विस्तार के नगर कॉरपोरेटर सतीश पटेल करके हैं, वो आज तक मैं उनको देखा भी नहीं हूँ। सोसाइटी में आना तो दूर है, लेकिन अभी सोसाइटी देखने सरकार के कोई भी अधिकारी छोटे से बड़े लेके कोई देखने भी नहीं आया कि हाँ ये कोई सोसाइटी है। सेवा तो दूर, खाने का फ्रूट तो दूर, राशन तो दूर, देखने भी नहीं आया कि हाँ ये भी सोसाइटी है, ऐसा है। ओके, और ये जो महामारी थी उनके जो वो जो समय था, वो जो पीरियड था, उसमें कौन सी दिक्कतें आई सबसे ज़्यादा आपको? सबसे ज़्यादा तो मान लीजिए सोसाइटी में गरीब बस्ती है, एकदम से सब गरीब हैं, सब लोग एक दिन अगर खाना बंद हो जाता था तो घर पे आ जाते थे लोग, भैया क्या करें अभी खाने की इतनी परिस्थिति ख़राब है। तो मैंने अनूप भाई को फ़ोन करता था, इनके वहाँ अगर खाने का व्यवस्था का ख़त्म हो गया होता है तो अलग अलग जगह से उन्होंने व्यवस्था करवा के मेरे को रात में 10 बजे 11 बजे जैसे मैं फ़ोन करता था कि भाई इतने लोग प्रॉब्लम है, उनकी सेवा इन्होंने करवाई। मैंने जाके देखा, अपने विस्तार के कॉरपोरेटर का या जो तंत्र है उनका कभी संपर्क करने की कोशिश की कि भाई आप आइए हमारे विस्तार में ये दिक्कतें आ रही है? मैंने सबको संपर्क किया, यहाँ का शासक पक्ष नेता हैं गिरजा शंकर जी ने, उनको लगभग 10-12 फोन हमारे सोसाइटी के लोग ने किया था, मैं भी 1-2 बार किए तो बोले कि ठीक है आएंगे आएंगे, अभी तक उन्होंने देखने भी नहीं आया कि लोग आए कि चले गए।
तो दर्शक मित्रों आज आप हाजर थे पांडेसरा वडोद गाम गोपालनगर में के ज्यानो जे विस्तार है त्या श्रमिक विस्तार है। कदाच चौक्स कदाच अनूप भाई जो तेमने मदद न मिली हते तो आना थी वधारे कपरी मुसीबत में मुकाई चूक्या हते। कारण के तेमनू कहवू है क्या आक्षेप थई रह्यो छे कि स्थानिक कॉर्पोरेटर संपर्क साधियों शासक पक्षना नेता संपर्क साधियो, परंतु अत्यार सुधी में लॉकडाउन आटला दिवसों बाद पण आ विस्तार की क्यारे पण कोईए मुलाकात नहीं लीधी। तो त्यारे S9 न्यूज चैनल दिल थी अनूप राजपूत ने सल्यूट करे छे कि तेमणे आवा समय में आवा कपरा समय में खरेखर जे जरूरियातमंद छे तेवा जरूरियातमंद लोकोना परखे आवीने उभा रह्या। जे प्रमाणे आपणे जोयुं के पांडेसरा विस्तारनी जवाबदारी अने पांडेसरा विस्तारनो जे माहोल हतो तेनु अनूप भाईए जाते तेमणे साचवा छे अने आ जेना अहींयाना जे श्रमिको छे तेने पोताना वतन पहोंचवा माटे तेमणे खरेखर दिलथी मदद करी छे। परंतु जे त्यार बाकीना जे विस्तार छे जेमां तेमनी साथे तेमना सहयोगीओ तेमनी साथे रह्या तेमनी कया प्रकारनी कामगीरी रही ते पण आपणे जाणवानो प्रयत्न करशुं। जे शुं नाम छे आपनुं? नरेन्द्र मिश्रा। अच्छा नरेन्द्र भाई, आपने ये जो लॉकडाउन का टाइम पीरियड है उसमें कौन से कामगीरी की? बहन मैं बताना चाहूँगा कि जैसे लॉकडाउन जब शुरू हुआ और अनूप भाई से मेरा बहुत पुराना भाईबंदी है, तो हमने बात किया कि लॉकडाउन में हम किसको क्या तरह से मदद कर सकते हैं। फिर जैसे हमने किचन चालू किया खाना प्रोवाइड करने का, तो जो गुड़ादरा और डिंडोली में झुपड़पट्टी विस्तार है यहाँ से मैं फूड पैकेट एक ही जगह बनवाते थे, थोड़ा बहुत वितरण करते थे। फिर जैसे 3 तारीख से ट्रेन गवर्नमेंट ने अनाउंस किया कि श्रमिक ट्रेन चलाई जाएगी, फिर हमने बात की और जैसे अनूप भाई ने आपको पहले बताया कि वहाँ रेल संघर्ष समिति की प्रपोजल रखा गया, तो हमने डाटा वहाँ से बनाना चालू किया। और मैंने और अनूप भाई ने जब भी कांग्रेस की ट्रेन फ्री चालू हुई उसमें हमने काफ़ी लोगों को गुड़ादरा डिंडोली से भी ला के मैनेज किया और उन लोगों को यहाँ से फ्री में भेजने की पूरी कोशिश की है। अच्छा, ये जो कामगिरी है उसमें कौन सी दिक्कतें आई आपको? दिक्कत में तो बहन ऐसा है ना कि आप जब कार्य करने निकलते हैं तो बहुत सारी अड़चन, जैसे ऐसा आया कि आपने उनको भेज दिया हम रह गए, तो हमारे पास एक लिमिटेशन था कि एक तो यहाँ से कलेक्टर ऑफिस से हो रहा था या यूपी गवर्नमेंट से, हमें नहीं पता है कि हमारी फाइलें आज तक अटकी हुई हैं कांग्रेस के नाम से थी, इसके लिए उन्होंने हमारी ट्रेनें जो हैं बहुत कम दी हैं, इसलिए हम जितना चाहते थे उतने लोगों को नहीं भेज सके हैं। तो दर्शक मित्रों आज नो जे आपणो कोरोना वॉरियर कार्यक्रम छे ते अंतर्गत आपणे मळ्या अनूप राजपूत अने तेना तेमनी साथे तेमने आ सेवाना कार्यमां सहभागी थयेला तमाम लोकोने मळवानो प्रयत्न कर्यो अने खरेखर आ वास्तविक परिस्थिति शुं हती ते जाणवानो प्रयत्न कर्यो। कोईपण होद्दा वगर कोईपण नाम वगर फक्त अने फक्त पोतानी नैतिक जवाबदारी समझीने जेमणे 20-25 हज़ार परप्रांतિયોને પોતાના વતન પહોંચાડવાની જેમણે જવાબદારી પોતાના શિરે ઉઠાવી છે તેવા અનુપભાઈને ખરેખર S9 ન્યૂઝ ચેનલની ટીમ દિલથી સલ્યુટ કરે છે અને ફરી મળશું કોઈક નવા જ આવા કોરોના વોરિયર સાથે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ સુરત।